હેલો, નમસ્તે એન્ડ નમસ્કાર. વેલકમ ટુ ધ હાર્દિક પરમાર કોચિંગ. તમારા બધાનું અહીંયા ખૂબ જ સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. આજે આપણે જાણવાની કોશિશ કરીશું કે જે બ્લુ પ્રોજેક્ટ છે, બ્લુ પ્રોજેક્ટ તે શું છે, અને બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ શું છે, બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ શું છે, આ બધી જ વસ્તુ વિશે આપણે ચર્ચા કરીશું. અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કોના કોને આપવામાં આવે છે, કોના દ્વારા આપવામાં આવે છે, બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવવાથી શું ફાયદો થાય છે, એશિયાની અંદર સૌથી પહેલું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કોને મળેલું હતું, દુનિયાની અંદર સૌથી વધુ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કયા દેશને મળેલું છે, આ બધી વસ્તુઓ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જાણીએ કે હાલમાં જ બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલો છે. બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ, તો બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ જે છે તે કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, તો તે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. તો હાલમાં આ ચર્ચામાં શા માટે છે, તો હાલમાં આ ચર્ચામાં છે કારણ કે હાલમાં 12 બીચ સિલેક્ટ કરવામાં આવેલા છે ગુજરાતના, સોરી ભારતના ટોટલ 12 બીચને સિલેક્ટ કરવામાં, દરિયા કિનારાના જે વિસ્તાર છે અહીં બ્લુ બ્લુ ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે તે દરિયા સાથે સંબંધિત છે. તો બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ અંતર્ગત ભારતના 12 બીચને સિલેક્ટ કરવામાં આવ્યા છે. દરિયા કિનારાની નજીક નજીક બીચ હોય તેના ભારતના 12 બીચને સિલેક્ટ કરવામાં આવ્યા છે. તો આ જે સિલેક્શન કરવામાં આવ્યું છે તે મિનિસ્ટ્રી કઈ છે, તે મિનિસ્ટ્રી છે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ છે. તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ દ્વારા ભારતની જે આ મિનિસ્ટ્રી છે તેના દ્વારા 12 બીચ સિલેક્ટ કરવામાં આવ્યો છે. તો 12નો આંકડો આપણી માટે મહત્વનો છે. ડાયરેક્ટ જ એમસીક્યુમાં આપણે પૂછાઈ શકે છે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ અંતર્ગત કેટલા બીચને સિલેક્ટ કરેલા છે, તો 12ને કરેલા છે. હવે તો આ 12 બીચને સિલેક્ટ કરેલા છે, તો આ જે 12 બીચ છે તેમને એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળશે. તેમને સિકોમ દ્વારા ડેવલપ કરવામાં આવશે, તેમને સિકોમ દ્વારા ડેવલપ કરવામાં આવશે, એટલે કે SICOM. તો SICOM નું ફૂલ ફોર્મ શું છે, SICOM નું ફૂલ ફોર્મ છે સોસાયટી ફોર ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ. સોસાયટી ફોર ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ, તો સોસાયટી ફોર ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ છે તે એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે મિનિસ્ટ્રી છે તેની અંતર્ગત કાર્ય કરે છે. અને હવે આ જે સિકોમ નામની સંસ્થા છે એ આ 12 બીચને ડેવલપ કરવાનું, એટલે કે તેમના વિકાસ કરવાનું કાર્ય કરશે. બરાબર. હવે આપણને અહીં એ પણ ખબર હોવી જોઈએ કે આ 12 બીચ જે સિલેક્ટ કરવામાં આવેલા છે તો તેમાં ગુજરાતનો પણ એક બીચ છે. ગુજરાતનો એક બીચ કયો છે, ગુજરાતનો જે બીચ છે તે શિવરાજપુર બીચ છે. તો અહીં આપણે માટે મહત્વનો પ્રશ્ન થઈ જાય છે કે શિવરાજપુર જે બીચ છે તે ક્યાં આવેલું છે. તો શિવરાજપુર નામનો જે બીચ છે તે દેવભૂમિ દ્વારકામાં આવેલો છે, જે ગુજરાતનો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો, બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ અંતર્ગત આવતો બીચ છે. બરાબર. અહીં આપણી માટે બીજો મહત્વનો પ્રશ્ન એ થઈ જાય છે કે રાધાનગર નામનો જે બીચ છે, રાધાનગર નામ એ અંદમાન અને નિકોબારમાં આવેલો છે, અંદમાન અને નિકોબારમાં. તો આ આપણી માટે મહત્વનું શા માટે થઈ જાય છે, કારણ કે એક્ઝામની અંદર આપણને સ્ટેટમેન્ટ સ્વરૂપે એવું પૂછાઈ શકે છે કે બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ જે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ દ્વારા ચલાવવામાં આવેલો છે તેની અંદર માત્ર રાજ્યના બીચ જ તે દાખલ કરવામાં આવેલા છે, તો તે સ્ટેટમેન્ટ ખોટું પડી જશે. કેમ, કારણ કે માત્ર રાજ્યના તે દાખલ કરવામાં આવેલા નથી, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશના પણ દાખલ કરવામાં આવેલા છે. તો તે આપણને ખબર હોવી જોઈએ. આગળ જોઈએ કે થોડાક એક વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો 2018ની અંદર એશિયાનો સૌ પ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો બીચ બની ગયો હતો. તો ભારતની અંદરથી એક બીચ હતો ચંદ્રભાગા બીચ કે જે ઓડિશામાં આવેલો છે. તો જે ચંદ્રભાગા બીચ છે તે એશિયાનો સૌથી પહેલો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો બીચ બની ગયો હતો. તો આપણને એવો પ્રશ્ન પૂછાય કે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો એશિયાનો સૌ પ્રથમ બીચ કયો હતો, તો તે બીચ હતો ચંદ્રભાગા બીચ કે જે ઓડિશામાં આવેલો હતો. તો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મતલબ કે આ છે શું, તો આપણને ખબર પડે છે નામ ઉપરથી કે આ એક પ્રકારનું સર્ટિફિકેટ છે, એક પ્રકારનું સર્ટિફિકેટ કે જે બીચને આપવામાં આવે છે. બીચને કેવું સર્ટિફિકેટ આપવામાં આવે છે, બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ, એટલે કે બ્લુ ફ્લેગ નામનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો શું આ ગમે તે બીચને આપી દેવામાં આવતું છે, તો ના, કોઈ પણ બીચને આપી દેવામાં આવતું નથી. પરંતુ બીચ જો અમુક પ્રકારના ક્રાઇટેરિયા ફોલો કરતો હોય તો જ તેને આપવામાં આવે છે. તો તે કેટલા ક્રાઇટેરિયા છે, તો તેવા ટોટલ 33 પ્રકારના ક્રાઇટેરિયા છે. જો આ 33 પ્રકારમાંથી અમુક પ્રકારના ક્રાઇટેરિયા ફોલો કરતો હોય તો તેને બ્લુ ફ્લેગ એવું સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવે છે, તો આ જે સર્ટિફિકેટ છે એ FEE નામની સંસ્થા દ્વારા આપવામાં આવે છે. FEE નું ફૂલ ફોર્મ છે ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટલ એજ્યુકેશન. આ એ સંસ્થાનું નામ છે કે જેની સ્થાપના 1985માં કરવામાં આવેલી હતી ફ્રાન્સમાં. તો FEE નામની સંસ્થા કે જેનું હેડક્વાર્ટર ફ્રાન્સમાં છે અને 1985માં સ્થાપના કરવામાં આવેલી છે, આ જે છે તે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવાનું કરે છે. તો શું તે ભારતમાં એકમાત્ર આ સર્ટિફિકેટ આપે છે, તો ના, તે આખા વિશ્વમાં એટલે કે ઇન્ટરનેશનલ ક્ષેત્રે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બધા જ બીચને, જે દેશની અંદર સારા એવા બીચ હોય કે જે આ ક્રાઇટેરિયા ફોલો કરતા હોય તેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપે છે. તો આપણને બીજો પ્રશ્ન એવો થાય, તો વિશ્વની અંદર સૌથી વધુ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો દેશ કયો છે, તો વિશ્વની અંદર સૌથી વધુ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો દેશ છે સ્પેન, કે જ્યાં 565 બીચ એવા છે કે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલું છે.
હવે આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મેળવવા માટે મેં હાલમાં જ કહ્યું કે 33 પ્રકારના ક્રાઇટેરિયા છે, તો તેની અંદરના અમુક ક્રાઇટેરિયા એવા છે કે તમે પાલતુ પ્રાણીઓને બીચ ઉપર લઈ ના જઈ શકો, પછી ત્યાંના પાણીની શુદ્ધતા કેટલી છે, પછી બીજું કે ત્યાં કચરો અને વ્યવસ્થાપન માટે કેવી સુવિધાઓ છે, આવા બધા, પછી કચરાનો વેસ્ટનો નિકાલ કરવા માટેની કેવી વ્યવસ્થા છે, આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખી આવા પ્રકારના 33 પોઈન્ટ છે જેને ધ્યાનમાં રાખી અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવે છે. કોના દ્વારા આપવામાં આવે છે? FEE એટલે કે ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, કે જેની સ્થાપના 1985માં થઈ. તો આપણા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આખી વસ્તુ ખૂબ જ મહત્વની બની જાય છે. ફરીથી એકવાર આપણે બધાનું રિવિઝન કરી લઈએ કે બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ નામનો એક પ્રોજેક્ટ છે જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા ચલાવવામાં આવ્યો છે. આનું કાર્ય શું છે કે આ 12 બીચને ડેવલપ કરવામાં આવશે. કોણ ડેવલપ કરશે? સીકોમ એટલે કે સોસાયટી ફોર ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ, જેની અંદરથી ગુજરાતનો એક બીચ શિવરાજપુર સિલેક્ટ કરવામાં આવે છે, દેવભૂમિ દ્વારકામાં છે. રાધાનગર પણ અંદમાન નિકોબારનો સિલેક્ટ કરવામાં આવ્યો છે. એશિયાનો સૌથી પહેલો બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો બીચ ચંદ્રભાગા બીચ જે ઓડિશામાં આવેલો હતો. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ FEE દ્વારા આપવામાં આવે છે. 1985માં તેની સ્થાપના થઈ હતી ફ્રાન્સમાં, જેમાં 33 ક્રાઇટેરિયા છે. બીજી એક મહત્વની વસ્તુ કે આ જે 33 ક્રાઇટેરિયા છે તેની અંદર અમુક વોલેન્ટરી છે અને અમુક કમ્પલસરી છે, મતલબ કે અમુક માનવા જરૂરી છે અને અમુક માનવા જરૂરી નથી, અમુક બાધ્ય છે અને અમુક બાધ્ય નથી. અને સૌથી વધુ પહેલા નંબરે સ્પેન એવો દેશ છે કે જેની પાસે 565 એવા બીચ છે કે જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવે છે. તો આટલું આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વનું છે. તો આના આધારે આપણને એમસીક્યુ પણ પૂછાઈ શકે છે, અથવા સ્ટેટમેન્ટ સ્વરૂપે, અથવા કોઈ પણ સ્વરૂપે આપણને આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સો થેન્ક યુ ફોર લિસનિંગ ધીસ. તો આજ ઇસ પોએમ કે સાથ હમ ઇસ વિડિયો કો ખતમ કરતે હૈ. હો રહી હૈ પીર પર્વત સે પિઘલની ચાહીએ, આજ ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહીએ, યહ દીવાર પરદો કી તરહ હિલને લગી લેકિન એ બુનિયાદ હિલની ચાહીએ, હર સડક હર ગલી હર નગર હર ગાંવ મેં હાથ લહેરાતે હુએ યહ લાશ ચલની ચાહીએ, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, સારી કોશિશ હૈ કિ સૂરત બદલની ચાહીએ, મેરે સીને મેં નહીં તો તેરે સીને મેં હી સહી, હો કહીં ભી લેકિન આગ ચલની ચાહીએ, આગ ચલની ચાહીએ, આગ ચલની ચાહીએ.